મિત્રો કેમ છો વૈષ્ણવ સાગર ગોહલ આજે આપણે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાની અંદર તો કે આપણે 9મા ધોરણનું થોડું ઘણું આપણે જે ભણી ગયા એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે તો કે આપણે અભ્યાસ કરી ગયા તેના વિશે તો કે આપણે ચર્ચા કરવાના છીએ પરંતુ તે પહેલા આપણે થોડું આગળના વિડિયો વિશે તો કે ચર્ચા કરી લઈએ તો કે લાસ્ટ વિડિયોમાં આપણે શું ભણ્યા હતા યાદ છે બધાને તો કે આપણે લાસ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 1.3 ભણ્યા હતા બરોબર ને કેમ બધા આપણો છો સ્વાધ્યાય 1.2 ભણ્યા હતા શું ભણ્યા હતા સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.2 ની અંદર સૌપ્રથમ તો કે આપણે શું શું તો કે ચર્ચા કરી હતી એના વિશે તો કે આપણે જોઈએ તો સ્વાધ્યાય 1.2 ની અંદર તો કે આપણે ગુસ્સા લસા ત્યારબાદ ગુસ્સા અને લસાના તો કે પરિણામનો આપણે ઉપયોગ કર્યો હતો સૌપ્રથમ મને જણાવો કે ગુસ્સાનો મીનિંગ શું થાય ગુસ્સા એટલે શું થાય ગુસ્સાનો ફૂલ ફોર્મ શું થાય તો કે ગુસ્સા એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ ત્યારબાદ લસા એટલે શું થાય બોલો જી બધા લસા એટલે લઘુતમ સામાન્ય અવયવ બરોબર ના લઘુતમ સામાન્ય અવયવી થાય શું થાય લઘુતમ સામાન્ય અવયવી ચાલો ત્યારબાદ આપણે ગુસ્સા મેળવવા માટે તો કે આપણે એક વસ્તુ યાદ રાખવી હતી તો કે આપણે ગુસ્સા તો કે આપણે અલગ અલગ અવયવ પાડીએ છીએ ગુસ્સા અને લસા બંને માટે પરંતુ એની અંદર તો કે આપણે ગુસ્સા માટે બે વર્ડ યાદ રખાવ્યા હતા યાદ હોય તો બોલો જી બધા ગુસ્સાના કયા બે વર્ડ આપણે યાદ રાખવાના કીધા હતા તો કે ગુસ્સા મેળવવો હોય તો શું કરવાનું આપણે તો કે ગુસ્સા મેળવવો હોય તો આપણે સૌપ્રથમ શું કરવા તો કે કોમન અવયવ લખવાના અને ઈ અવયવની નાનામાં નાની ઘાત લખવાની એ જ રીતે આપણે લસા મેળવવો હોય તો શું કરવાનું તો કે લસા મેળવવો હોય તો આપણે શું કરવું પડશે મોટામાં મોટી ઘાત લેવાની અને બધે બધા અવયવ લખવાના તો આપણે આના વિશે ભણ્યા હતા ત્યારબાદ તો કે ગુસ્સા અને લસાના અમુક પરિણામ વિશે તો કે આપણે ચર્ચા કરી હતી ચાલો હવે આજે આપણે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે તો કે આપણે થોડો ઘણો અભ્યાસ કરી આપણે જ્યારે તો કે સ્વાધ્યાય 1.4 તો કે આપણે અભ્યાસ કરશી ત્યારે તો કે સંપૂર્ણ તો કે આપણે સમય અને અસમય સંખ્યા વિશે તો કે આપણે ચર્ચા કરીશું અત્યારે થોડું ઘણું તો કે આપણે અસમય સંખ્યા સાબિત કરવાના ક્વેશ્ચન વિશે તો કે આપણે પૂછે છે એટલા માટે તો કે અસમય સંખ્યા વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરી તો ચાલો જોઈએ આપણે સૌપ્રથમ સમય સંખ્યા કોને કહેવાય જે સંખ્યાને p by q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને શું કહેવાય છે તો કે સમય સંખ્યા કહે છે સમય સંખ્યા કહે છે હવે તો કે આપણે જો તો જે સંખ્યાને p by q સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ તો કે સમય સંખ્યા કહીએ છીએ તો આપણે તો કે દર્શાવી ધારો કે જ્યાં p by q જે હોય એની અંદર તો કે જ્યાં q not equal to 0 હોવું જોઈએ શું હોવું જોઈએ q not equal to 0 કારણ શું તો કે અત્યારે q હે નહીં છેદમાં તો કે છેદ 0 થાય એવી સંખ્યાનું અસ્તિત્વ નથી તો એટલા માટે આપણે છેદ 0 નો થાય એવી કોઈ પણ સંખ્યા હોય તો ઈ તમામે તમામ સંખ્યા કેમ આવે તો કે સમય સંખ્યાની અંદર આવે તો કે આપણે જોઈએ તો કે સૌથી પહેલા હું એમ કહું કે ઉદાહરણ તરીકે આપણે લઈ અમુક સંખ્યા ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈ 5 તો 5 સંખ્યા કેવી છે સમય સંખ્યા કારણ તો કે છેદમાં કાઈ ન હોય એટલે કેટલા હોય એક તો આપણે લખી શકીએ એવી રીતે ધારો કે માઇનસ તો કે આપણે 3 લખીએ તો માઇનસ 3 છે એ પણ કેવી છે સમય સંખ્યા કારણ તો કે માઇનસ 3 ના છેદમાં કાઈ ન હોય એટલે કેટલા હોય એક તો હોય એટલે કે બધે બધી સંખ્યા p / q સ્વરૂપે લખી શકાય ત્યારબાદ તો કે આપણે ધારો કે લઈએ કે 4 ના છેદમાં 5 તો આ સંખ્યા જોવો જી p / q સ્વરૂપે થાય તો આવી તમામે તમામ સંખ્યા જે હોય એ કેવી કહેવાય તો કે સમય સંખ્યા કહેવાય ત્યારબાદ આપણે જોઈએ તો કે ધારો કે 4 પોઈન્ટ તો કે 32 4.32 હવે આ જે સંખ્યા થઈ એ પણ કેવી છે સમય સંખ્યા કારણ શું તો કે તમને એમ થાય આ સમય સંખ્યા કેવી રીતે તો આપણે અહીં 432 ના છેદમાં તો કે કેટલા લખી શકીએ 100 તો લખી શકીએ તો p / q સ્વરૂપ થઈ ગયું તો એટલા માટે આપણે હજી આના વિશે તો કે આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર તો કે આપણે જ્યારે દશાંશ સ્વરૂપ વિશે તો કે ચર્ચા કરશી ત્યારે આપણે આનો આગળ અભ્યાસ કરીશું અત્યારે માત્ર સમય સંખ્યા વિશે તો કે આપણે આટલું જોઈએ હવે જોઈએ અસમય સંખ્યા અસમય સંખ્યા તો અસમય સંખ્યા કોને કહેવાય
તો કે જે સંખ્યાને આપણે p / q સ્વરૂપે તો કે દર્શાવી ન શકીએ એવી સંખ્યાને શું કહેવાય તો કે અસંખ્યા સંખ્યા જે સંખ્યાને p / q સ્વરૂપે દર્શાવી ન શકાય એવી સંખ્યાને શું કહેવાય તો કે અસમય સંખ્યા કહે છે ચાલો હવે આપણે આના ઉદાહરણ જોઈએ તો કે ઉદાહરણ તરીકે આની અંદર કઈ કઈ સંખ્યા આવે તો કે હવે બધા ખાસ ધ્યાન આપજો ધારો કે આપણે એક એવી સંખ્યા લઈ રૂટ ટુ ત્યારબાદ રૂટ થ્રી ત્યારબાદ રૂટ પાંચ એટલે કે વર્ગમૂળ વાળી એવી સંખ્યા કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય ધારો કે ચાર આપણે લઈ તો વર્ગમૂળ ની અંદર ચાર ચાર નું વર્ગમૂળ કેટલું થાય બે થઈ જાય તો બે પાછી કેવી થઈ ગઈ સમય સંખ્યા હવે એમ તો પાંચ નું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે જેટલી સંખ્યા એવી છે કે તો કે એનું વર્ગમૂળ નીકળતું નથી એ તમામે તમામ સંખ્યા કેવી છે અસમય ત્યારબાદ તો કે આપણે ઘનમૂળ ની વાત કરીએ તો બે નું ઘનમૂળ એવી રીતે તો કે ત્રણ નું ઘનમૂળ એવી રીતે તો કે ચાર નું ઘનમૂળ આવી આપણે જેટલી પણ સંખ્યા એવી છે કે જેનું ઘનમૂળ પણ તો કે અસ્તિત્વ ધરાવતું નથી એટલે કે આપણે વાત કરીએ ધારો કે આઠ આઠ નું ઘનમૂળ કેટલું થાય બે તો એ આઠ નું ઘનમૂળ જે છે ને એ સમય એ સિવાયની તો કે આપણે વાત કરીએ તો બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યાં સુધીની તમામે તમામ સંખ્યા કેવી થઈ ગઈ અસમય અહીંયા સુધી બધાને સમજાણું ચાલો હવે હું ધારો કે એવું પૂછું કે વર્ગમૂળ ની અંદર સોળ વર્ગમૂળ માં સોળ તો બતાવો જી તો કે વર્ગમૂળ માં સોળ સમય છે કે અસમય છે વર્ગમૂળ માં સોળ તો કે વર્ગમૂળ ની અંદર સોળ એટલે કે એનું વર્ગમૂળ કેટલું થાય ચાર તો ચાર કેવી થઈ જાય સમય સંખ્યા હવે ધારો કે એમ કહું વર્ગમૂળ માં વીસ તો વીસ નું વર્ગમૂળ લઈ તો વીસ નું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી એટલે કે એનો આન્સર આવે કોઈ પોઈન્ટ માં આવે એનું કારણ શું તો કે આપણે એનું જે દશાંશ સ્વરૂપ છે ને તો કે અનંત અનાવૃત છે જેના વિશે તો કે આપણે આગળ ચર્ચા કરીશું પરંતુ જેટલી સંખ્યા નું વર્ગમૂળ ન નીકળી તમામે તમામ સંખ્યા કેવી કહેવાય અસમય એવી જ રીતે ઘનમૂળ એવી રીતે ફોર્થ રૂટ તો આ ટાઈપની તમામે તમામ સંખ્યા જે છે તે અસમય સંખ્યા આગળ જોઈએ તો કે અમુક અચળાંકો અચળાંકો એટલે કયા તો કે પાય ત્યારબાદ તો કે અચળાંક આગળ તો કે ઇલેવન્થ ટ્વેલ્થ માં આવે તો કે ઈ તો આ બધે બધા જે છે તો કે તે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે બરોબર તો આપણે અત્યારે ચર્ચા કરી સમય સંખ્યા અસમય સંખ્યા તો બધા ખાસ તો કે નવમા ધોરણ થોડું ઘણું તો કે આટલું બધાને આવડવું જોઈએ હવે ત્યારબાદ તો કે આપણે દસમા ધોરણ ની અંદર જે પ્રમેય આવે છે તો એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીએ આપણે જોઈએ તો કે એક ખૂબ જ અગત્યનો પ્રમેય જે તો કે આ સ્વાધ્યાય માટે એટલે કે 1.3 સ્વાધ્યાય માટે તો કે ખૂબ જ અગત્યનો પ્રમેય છે એ પ્રમેય તો કે 1.3 એના વિશે આપણે ચર્ચા કરીએ તો એ પ્રમેય શું છે આપણે જોઈએ તો કે ધારો કે PA એક અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે ધારો કે P એ એક અવિભાજ્ય સંખ્યા છે હવે કોઈ પણ ધન પૂર્ણાંક કોઈ પણ ધન પૂર્ણાંક આપણે એ લઈએ છીએ બરાબર એના માટે જો A² એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય થાય તો આ બધા પ્રમેય જે છે તો કે વ્યવસ્થિત રીતે ભણવામાં ધ્યાન આપજો એટલે વધારે ખબર પડે પ્રમેય સાવ સિમ્પલ છે આપણને શું કીધું પી એ એક અવિભાજ્ય સંખ્યા છે એટલે કે પી અવિભાજ્ય સંખ્યા બધાને ખબર છે બે ત્રણ પાંચ સાત એ ટાઈપની તો કે એને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા પી છે એ એક અવિભાજ્ય સંખ્યા હવે કોઈ પણ ધન પૂર્ણાંક એ માટે જો A² એ P વડે વિભાજ્ય હોય હવે A² એ P વડે વિભાજ્ય નો મીનિંગ શું થાય A² ને P વડે આપણે ભાગી શકાય છે જો A² ને P વડે ભાગી શકાતી હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ એટલે કે A² નું વર્ગમૂળ શું થાય A એને પણ આપણે P વડે ભાગી શકાતી હોય ચાલો આના માટે સૌપ્રથમ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ પછી તો કે પ્રમેય તમને વ્યવસ્થિત સમજાશે આપણે ધારો કે ઉદાહરણ તરીકે
एक संख्या लई ले हूँ लई लू 36 हूँ लई लू 36 હવે એ 36 જે છે 36 ને આપણે ધારો કે 2 વડે ભાગી શકીએ છીએ હાલો તો હું 36 નો જો ભાગાકાર કરું 2 આવે તો 36 નો 2 વડે ભાગાકાર કરીએ તો 18 2 કેટલા થશે 36 એટલે ફાઇનલ આપણને શેષ મળી 0 એટલે કે ભાગફળ કેટલું મળ્યું 18 હવે ધારો કે 36 નું વર્ગમૂળ કેટલું થાય 6 6 ને આપણે 2 વડે ભાગીએ તો 2 તેરી કેટલા આવશે 6 6 માંથી 6 ગયા તો કેટલા મળ્યા 0 તો અત્યારે કહેવાનો મીનિંગ શું છે કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ હોય એને કોઈ પણ એક સંખ્યા વડે ભાગી શકાતી હોય તો એના વર્ગમૂળને પણ આપણે એ સંખ્યા વડે હંમેશા ભાગી શકાતી હોય આવી તમે કોઈ પણ સંખ્યા લઈ લો ધારો કે આપણે 12 લઈ લઈએ 12 નો વર્ગ કેટલો થાય 144 ચાલ તો આપણે 144 જે સંખ્યા છે 144 ને આપણે કોઈ પણ સંખ્યા ધારો કે અત્યારે 3 વડે ભાગીએ કેટલા વડે ભાગીએ 3 વડે ચાલ 3 વડે ભાગીએ તો અહીં 3 ચોક કેટલા આવશે 12 14 માંથી 12 ગયા એટલે કેટલા મળ્યા 2 તો કે ઉપરથી ઉતાર્યા 4 એટલે કે 3 8 કેટલા થઈ ગયા 24 તો અત્યારે આપણને શેષ મળી 0 કહેવાનો મીનિંગ 144 ને 3 અને ભાગ્યા જવાબ કેટલો આવ્યો 48 ચાલો 144 નું વર્ગમૂળ કેટલું થાય 12 12 ને પણ આપણે 3 વડે ભાગીએ કેટલા વડે ભાગીએ 3 વડે તો 3 4 કેટલા આવ્યા 12 તો 12 માંથી 12 ગયા તો કેટલા આવ્યા 0 તો હવે બધાને પ્રમેય સમજાવો પ્રમેય શું હતો તો કે અહીં જો બધા a બરાબર 6 લીધા એટલે a સ્ક્વેર કેટલા થઈ ગયા 36 થઈ ગયા અહીં આપણે a બરાબર કેટલા લીધા 12 એટલે a સ્ક્વેર કેટલા થઈ ગયા 144 તો અહીં આ પ્રમેય શું હતો તો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એને તો કે કોઈ પણ એક સંખ્યા p વડે વિભાજ્ય અત્યારે p બરાબર અત્યારે અહીંયા શું છે તો કે p બરાબર 2 છે કેટલા છે 2 જ્યારે આ ઉદાહરણમાં p બરાબર અહીં કેટલા છે આપણી પાસે 3 છે તો અત્યારે કોઈ પણ સંખ્યાના વર્ગને જો આપણે p વડે ભાગી શકાતા હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ હોય એને પણ આપણે શું કરી શકીએ p વડે ભાગી શકાય તો આ જે છે પ્રમેય 1.3 બધાય ખાસ યાદ રાખવાનો છે ફરી એક વખત આપણે જોઈએ કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે a સ્ક્વેર એ જો p વડે વિભાજ્ય હોય તો a એટલે કે એ સંખ્યાનું વર્ગમૂળ લે એટલે શું થઈ જાય a ઈ પણ શું હોય p વડે વિભાજ્ય હોય તો આ પ્રમેય 1.3 તો કે ખાસ બધા યાદ રાખવાનો છે ત્યારબાદ તો કે હવે આપણે આગળની સાબિતી વિશે તો કે આપણે ચર્ચા કરી હવે આપણે જોઈએ પ્રમેય 1.4 પ્રમેય 1.4 શું આપેલ છે તો કે સાબિત કરો કે રૂટ 2 અસમય સંખ્યા છે એટલે કે રૂટ 2 જે છે તો કે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે ગણિતની અંદર તો કે આપણે સાબિતીની અલગ અલગ મેથડ હોય જેમ કે એક મેથડ છે અનિષ્ટાપતિની રીત બીજી એક મેથડ છે તો કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતની રીત આ રીતની પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે આપણે અલગ અલગ રીતે તો કે સાબિતી આપી શકાય છે જેની અંદર તો કે આ જે પ્રમેય છે તે આપણે અનિષ્ટાપતિની રીતથી આપણે તો કે સાબિત કરીશું હવે આ જે અનિષ્ટાપતિની રીત છે શું તો કે આપણો જે ક્વેશ્ચન છે એનાથી આપણે ઊંધું ધારવાનું બરોબર એટલે કે અહીંયા આપણે શું સાબિત કરવું છે રૂટ 2 અસમય સંખ્યા છે રૂટ 2 અસમય સંખ્યા છે તો આપણે ઊંધું ધારવાનું એટલે કે ધારી લઈ કે આપણે રૂટ 2 કેવું છે સમય સંખ્યા છે ત્યારબાદ તો કે આપણે આગળ પ્રોસેસ કરવાની અને છેલ્લે તો કે આપણે એવું બતાવવાનું આપણે જે ધાર્યું છે તે ધારેલું વસ્તુ શું છે ખોટી છે એટલે કે આપણી ધારણા શું છે ખોટી માટે આપણને જે ક્વેશ્ચન આવ્યો હતો તે ક્વેશ્ચન કેવો હતો સાચો બરોબર તો આ જે મેથડ છે એને આપણે શું કહીએ છીએ અનિષ્ટાપતિની રીત તો ચાલો આપણે જોઈએ તો કે સાબિત કરો કે રૂટ 2 અસમય સંખ્યા છે તો આપણે એને સાબિત કઈ રીતે કરો તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ ધારો કે રૂટ 2 સમય સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ચાલો આપણે શું ધારી ધારો કે રૂટ 2 કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તો એ ગયા કે કોઈ પણ સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપે તો કે આપણે રજૂ કરી શકાય તો આપણે લખીએ કે કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક શું લખીએ છીએ શૂન્યતર પૂર્ણાંક a અને b માટે a અને b માટે એટલે કે જે p અને q ની બદલે આપણે શું લીધા છે a અને b અને શૂન્યતર શા માટે તો કે છે આપણને ખબર છે 0 લેવાનો નહીં શૂન્યતર મીન્સ કે શૂન્ય ન હોય તેવો પૂર્ણાંક તો a અને b માટે તો આપણે શું લખી શકીએ તો કે √2 a/b લખી શકીએ કે નહીં તો કે હા √2 a/b કારણ શું આપણે શું ધાર્યું છે તો કે રૂટ 2 કેવી છે સમય સંખ્યા છે તો એટલા માટે √2 આપણે શું લખી શકીએ a/b હવે તો કે જો અહીં a અને b જે છે એનો ભાગાકાર કરીએ બરોબર તો આપણે એવું ધારી લઈએ કે ગુસાઅ ઓફ ab = 1 જ્યાં
गुस्सा ऑफ, गुस्सा ऑफ ए बी इज इक्वल टू वन। हूँ धारवानु मेन रीजन शू, ધારો કે આપણે રૂટ બે ને કોઈ પણ આપણે અંશ અને છેદ સ્વરૂપે રજૂ કરીએ, બરોબર, તો એનો અંશ અને છેદ નો ભાગાકાર આપણે કરી શકાતો નથી, અને જો આપણે એનો ગુસ્સા મેળવી દેનો ગુસ્સા કેટલો મળે છે એક, આવું આપણે અત્યાર સુધીનું ધારેલું છે। ચાલો હવે આગળ જોઈએ, તો કે જો રૂટ બી એટલે કે રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ એ બાય બી છે, બી ભાગાકારમાં છે, આ ભાગાકારમાંથી આપણે અહીં ગુણાકારમાં લઈ જઈ શકીએ, તો આપણે અહીં ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ આને આપણે કેવી રીતે લખી શકીએ, તો કે એ ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ બી લખી શકું। ફરી એકવાર બી ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, તો માટે એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, રૂટ ટુ બી। ચાલો બે બાજુ આપણે વર્ગ કરીએ, શું કરીએ વર્ગ, તો આપણે ફરી પાછું બે બાજુ વર્ગ કરીએ તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ નો સ્ક્વેર એટલે ટુ, અને ઇન્ટુ શું લખી શકીએ બી સ્ક્વેર। ફરી પાછું બે બાજુ આપણે શું કર્યા વર્ગ, વર્ગ કરો તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ બી સ્ક્વેર। ચાલો અહીં સુધી બધાને સમજાણ, હવે જોઈએ આગળ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ બી સ્ક્વેર નો મીનિંગ શું થાય, તો કે આનો મીનિંગ એવો થાય કે એ સ્ક્વેર ને તમે બે વડે ભાગો, એ સ્ક્વેર ને કેટલા વડે ભાગો, બે વડે, તો એનો આન્સર કેટલો આવે બી સ્ક્વેર આવે, અથવા તો એ સ્ક્વેર ને તમે બી સ્ક્વેર વડે ભાગો તો એનો આન્સર શું કેટલો આવે બે। શું કામ જોઈએ આપણે અહીં, જો ખાસ બધા બે ગુણાકાર માટે હું અહીં ભાગાકારમાં લઈ જાઉં તો અહીં આપણે આવું લખી શકીએ એ સ્ક્વેર ભાગ્યા બે બરાબર બી સ્ક્વેર, અથવા તો હું બી સ્ક્વેર ને ભાગાકારમાં લઈ જાઉં તો એ સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે બે લખી શકીએ। ફરી એક વખત જો બધા બે ગુણાકારમાં આ બાજુ આવ્યો તો ભાગાકારમાં તો ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર વધ્યા, એવી જ રીતે બી સ્ક્વેર ને જો ભાગાકારમાં લઈ જાવ તો જમણી બાજુ શું વધશે બે। હવે આપણે આનો મીનિંગ જો હું આમ લખું કે 36 ભાગ્યા 3 બરાબર 36 નો 3 ને ભાગાકાર કરીએ તો કેટલો આવે 12, અને આપણે એમ બોલીએ છીએ કે 36 ભાગ્યા 3 બરાબર 12, અથવા 36 ને 3 વડે ભાગતા 12 મળે છે, અથવા તો 36 એ 3 વડે વિભાજ્ય છે। તો હવે જો બધા એ સ્ક્વેર ને આપણે 2 વડે ભાગીએ તો એનો જવાબ કેટલો મળે છે બી સ્ક્વેર, એવી જ રીતે એ સ્ક્વેર ને જો તમે બી સ્ક્વેર વડે ભાગો તો એનો જવાબ કેટલો મળે છે 2। એટલે કહેવાનો મીનિંગ શું છે, એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, એ સ્ક્વેર એ બી સ્ક્વેર વડે વિભાજ્ય છે, જેવી રીતે અહીંયા 36 એ 3 વડે વિભાજ્ય છે અને 36 એ 12 વડે પણ વિભાજ્ય થાય, કારણ 36 ને જો તમે 12 વડે ભાગો તો જવાબ કેટલો મળે 3, અથવા 36 ને 3 વડે ભાગો તો જવાબ કેટલો મળે 12। તો એટલા માટે અહીં આપણે શું લખી શકીએ, તો માટે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે। ચાલો અહીં સુધી બધાને સમજાણું, એ સ્ક્વેર એ શું છે 2 વડે વિભાજ્ય છે, કારણ એને 2 વડે ભાગીએ તો આપણને જવાબ કેટલો મળે છે બી સ્ક્વેર મળે, એટલા માટે આપણે કહી શકીએ કે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે। હવે આપણે આગળ જોઈએ, જો એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે તો હમણાં જ આપણે પ્રમેય 1.3 ભણી ગયા, પ્રમેય 1.3 માં શું ભણ્યા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કોઈ પણ એક સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ પણ તો કે એ સંખ્યા વડે વિભાજ્ય હોય છે, તો આપણે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે તો એ સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય એ પણ શું થાય 2 વડે વિભાજ્ય થાય, તો માટે આપણે લખી શકીએ કે માટે પ્રમેય 1.3 મુજબ, પ્રમેય 1.3 મુજબ તો કે એ સ્ક્વેર નું વર્ગમૂળ એટલે કે એ પણ 2 વડે વિભાજ્ય થાય। ચાલો અહીં સુધી બધાને સમજાવું, માટે પ્રમેય 1.3 મુજબ એ પણ 2 વડે વિભાજ્ય થાય। હવે જો કોઈ પણ એક સંખ્યાને હું 2 વડે ભાગું, કોઈ પણ એક સંખ્યાને આપણે કેટલા વડે ભાગીએ તો વિભાજ્ય થાય, નો મીનિંગ શું કે ઈ સંખ્યાને આપણે એક સંખ્યા વડે ભાગી શકાય છે, એટલે કે અહીંયા તમે એ ને 2 વડે ભાગો તો વિભાજ્ય છે, એટલે કે કઈક આન્સર તો મળતો હશે, તો આપણે ધારી લઈએ કે આનો આન્સર સી મળે, એટલે કે જો તમે એ ને 2 વડે ભાગો તો એનો જવાબ કઈક તો મળતો જ હશે, તો જ આપણે એમ બોલી શકીએ વિભાજ્ય છે। તો એટલા માટે આપણે લખીએ કે માટે એ પણ 2 વડે વિભાજ્ય છે, તો માટે એ ને ધારો કે આપણે 2 વડે ભાગીએ તો આન્સર કેટલો મળે છે સી, આપણે એવું ધારી લીધું જ્યાં સી કોઈ પણ પૂર્ણાંક, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, બરોબર, ફરી એક વખત જોઈએ આપણે એ છે એને 2 વડે વિભાજ્ય છે,
હવે એનો મતલબ એને તમે બે વડે ભાગો તો એનો કઈ જવાબ મળતો હશે, તો જ આપણે એમ કહી શકીએ કે વિભાજ્ય છે. જો ધારો કે આપણે સંખ્યા ની વાત કરીએ તો એમ કહો 15 એ 5 વડે વિભાજ્ય છે, 15 એ 5 વડે વિભાજ્ય છે, તો 15 ભાગ્યા 5 કરો તો તમને જવાબ કેટલો મળે? 3 મળે. એટલા માટે તમે એને બે વડે ભાગો તો કઈક તો જવાબ મળતો જ હશે, તો આપણે જવાબ ધારી દીધો સી મળે છે. તો એ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સી. ચાલો હવે બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, તો માટે આપણે આવું લખી શકીએ a ઇઝ ઇક્વલ ટુ 2c. ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં a ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું 2c. ચાલો હવે બે બાજુ આપણે વર્ગ કરી લઈએ. શું કરીએ? વર્ગ. તો આપણે આવું લખી શકીએ માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ કેટલો આવશે? 4. એટલે કે 4c સ્ક્વેર. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. હવે જો બધા આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. શું આપી દઉં છું? સમીકરણ નંબર 1. ચાલો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2b સ્ક્વેર છે. અત્યારે આપણે અહીં a સ્ક્વેર આવ્યું, ઈ a સ્ક્વેર ની જગ્યાએ હું સમીકરણ 1 ની વેલ્યુ મૂકી દઉં. કેટલી આવશે? 2b સ્ક્વેર. તો ચાલો આપણે a સ્ક્વેર ની વેલ્યુ મૂકી દઈએ અહીં. 2b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. ચાલો અહીં સુધી બધાને સમજાવો. શું કર્યું? a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર હતા, a સ્ક્વેર ની વેલ્યુ આપણે મૂકી દીધી. અહીં કારણ લખી નાખું, સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. ચાલો અહીં સુધી બધાને સમજાવો. હવે બે ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકારમાં, તો આપણે બે ભાગાકારમાં લઈ જઈએ. તો ચાલો આવું લખી શકીએ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર ડિવાઇડ બાય 2. માટે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે? 2, એટલે 2c સ્ક્વેર લખી શકીએ. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર. ફરી પાછું આ રિઝલ્ટ આના જેવું આવી ગયું. જો બધા b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર, તો હવે આપણે આની ઉપરથી શું વર્ણન લખી શકીએ? b સ્ક્વેર ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ મળશે? બોલો જી બધા, b સ્ક્વેર ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ મળશે? યસ, c સ્ક્વેર મળશે. શું મળશે? c સ્ક્વેર. એવી જ રીતે ધારો કે b સ્ક્વેર ને આપણે c સ્ક્વેર વડે ભાગીએ તો કેટલો જવાબ મળે? 2. કેટલો જવાબ મળશે? 2. તો અહીંયા આપણે બે તો કે સેન્ટેન્સ બોલી શકીએ. કયા કયા? b સ્ક્વેર ને 2 વડે ભાગો તો જવાબ કેટલો મળે? c સ્ક્વેર. અથવા b સ્ક્વેર ને c સ્ક્વેર વડે ભાગો જવાબ કેટલો મળે? 2. કહેવાનો મીનિંગ, b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, અથવા તો b સ્ક્વેર એ c સ્ક્વેર વડે પણ વિભાજ્ય છે. તો આપણે લખીએ માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. વિભાજ્ય બીજી સંખ્યા એવી છે કે એને પણ 2 વડે ભાગી શકાય, તો એ સંખ્યાનો ગુસા કેટલો થશે? 2 તો થશે, એનાથી વધારે થશે પણ એનાથી ઓછો થશે નહીં. જોઈએ. જો ધારો કે એક સંખ્યા હું લઉં છું 6, કેટલી લઉં છું? 6. ઈ સંખ્યા જોવો જે 2 વડે ભાગી શકાય છે. હા, ધારો કે બીજી સંખ્યા લઈ લો 12. 12 ને જોવો જે બધા 2 વડે ભાગી શકાય છે. હા, તો કે 6 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 3. 12 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 6. અહીં સુધી બધા સમજાણું? હવે હું 6 નો ને 12 નો ગુસા મેળવું. શું મેળવું છું? 6 અને 12 નો ગુસા. તો 6 ના આવ્યો પાડીએ તો જો 2 તેરી 6 થાય, 12 ના આવ્યો પાડીએ તો 2, એટલે 2 વડે ભાગ્યા એટલે 6, ફરી પાછા 2 તેરી 6. તો 6 ના આવ્યો 2 ને 3 આવ્યો, 12 ના આવ્યો 8 આવ્યા. બરાબર, અવિભાજ્ય આવ્યો રીતે તમે આવ્યો 500, એટલે આ પ્રમાણે આવ્યો મળે. હવે આનો ગુસ્સા કેટલો થાય? તો કે આપણે 2 માં આવતો એની અવયવ લેવાનો. તો 2 માં આવતો એવો અવયવ કયો છે? તો કે 2 ને 3 2 છે, 2 માં આવતો એવો અવયવ. 2 ની નાનામાં નાની ઘાત, આની નાનામાં નાની ઘાત 1 છે, અહીંયા 2 છે, એટલે નાનામાં નાની ઘાત 1, 3 ની ઘાત 1. તો આનો ગુસ્સા આપણને કેટલો મળ્યો? 6. તો કહેવાનો મીનિંગ શું છે? કોઈ પણ બે સંખ્યા એવી હોય કે જેને એક સંખ્યા વડે ભાગી શકાતી હોય, તો એનો ગુસ્સા મિનિમમ તો એટલો હોય, એનાથી વધી જાય, એનાથી ઓછો થશે નહીં. અત્યારે આપણે અહીંયા 2 સંખ્યા 2 વડે વિભાજ્ય એવી આપણે લીધી હતી, તો એનો ગુસ્સા આપણને કેટલો મળ્યો? 6. તો કહેવાનો મિનિંગ, તો આપણી પાસે આપણે ધાર્યું હતું એવું કે ગુસ્સા ઓફ a અને b નો કેટલો ગુસ્સા થવો જોઈએ? 1. પરંતુ આપણને અહીંયા a ને 2 વડે ભાગી શકાય છે, b ને 2 વડે ભાગી શકાય છે, તો એનો મિનિંગ શું થાય? તો કે અહીં
અહીં A અને B, A અને B બંને બે વડે વિભાજ્ય છે, વિભાજ્ય છે, માટે આપણે શું કહી શકીએ, માટે ગુસ્સા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા, 2. આપણે ધાર્યું હતું ગુસ્સા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ 1, આપણને મળ્યું ગુસ્સા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ 2, તો માટે આપણી ધારણા શું છે, ખોટી. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે તો માટે આપણે શું સાબિત કરી શકે, તો માટે રૂટ બે એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા. તો અહીં આખા કો પ્રમેય 1.4 કમ્પ્લીટ થાય છે. આ પ્રમેય જે છે તો કે માર્ચ 2020 ની બોર્ડ ની એક્ઝામ માં પણ પૂછાઈ ગયો, એટલે કે આપણી પાસે અહીં રૂટ 2 સાબિત કરવાનું હતું. આવું તમને રૂટ 3, રૂટ 5, રૂટ 7 આવી કોઈ પણ એક સંખ્યા તમને પૂછી શકે, તો કોઈ પણ ની સાબિતી આપવાની, રૂટ 2 ની કે 3 ની કે રૂટ 5 ની, કોઈ પણ બધાની સાબિતી આ જ રીતે આપી શકાય છે. તો એટલા માટે બધા ક્વેશ્ચન સમજવાની તો કે ખાસ ટ્રાય કરજો, બરોબર. એના કારણે તો કે બાકીના ક્વેશ્ચન તમે જાતે પણ બનાવીને લખી શકો. ચાલો ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. આપણે શું આપેલ છે, તો કે રૂટ 2 અસમય સંખ્યા છે. તો આપણે સૌપ્રથમ ધાર્યો કે રૂટ 2 સમય છે, ત્યારબાદ સમય હોય તો એને a બાય b સ્વરૂપે રજૂ કરી શકાય, જ્યાં ગુસ્સાઓ કે b ઇઝ ઇક્વલ ટુ શું થાય આપણે 1. હવે જો b ભાગાકારમાં આ બાજુ આવ્યો તો ગુણાકારમાં બે બાજુ આપણે શું કર્યા 1, એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું, 2b સ્ક્વેર. ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. હવે આગળ જોઈએ, સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, તો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, તો માટે એ સંખ્યાનું વર્ગમૂળ પણ શું થાય, 2 વડે વિભાજ્ય થાય. કયો પ્રમેય, પ્રમેય 1.4, બરોબર. કેમ બધા ભૂતા છો, તો કે ના. કયો પ્રમેય, 1.3. તો પ્રમેય 1.3 ઉપરથી આપણે શું કહી શકીએ કે એ પણ 2 વડે વિભાજ્ય છે. ચાલો હવે કોઈ પણ સંખ્યા જો 2 વડે વિભાજ્ય હોય તો એનો ભાગાકાર કરી તો કઈક આન્સર તો મળતો હોય, તો આપણે આન્સર ને શું ધારી દીધું, સી. અહીંયા તમે કોઈ પણ કિંમત, કોઈ પણ લેટર તમે ધારી શકો. ચાલો 2 ભાગાકારમાં આ બાજુ ગુણાકાર એટલે એ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, 2c. આગળ જોઈએ, 2 બાજુ આપણે શું કર્યા, વર્ગ. ત્યારબાદ a સ્ક્વેર ની વેલ્યુ અહીં સમીકરણ 1 પરથી મૂકી, 2b સ્ક્વેર, 2 ગુણાકારમાં હતા આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં, 4 ભાગ્યા 2 કર્યા એટલે 2, એટલે કે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર. ચાલો અહીં સુધી બધાને સમજાવું, તો ફરી પાછું અહીં જેવું જ રિઝલ્ટ આવી ગયું. b સ્ક્વેર જો 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 પરથી b પણ શું થાય, 2 વડે વિભાજ્ય થાય. હાલ આટલું સમજાણું. હવે a તો ની 2 વડે વિભાજ્ય હતો, b તો ની પણ 2 વડે વિભાજ્ય હતો, મતલબ ઈ સંખ્યા 2 ને આપણે 2 વડે તો ભાગી શકાય, તો એનો મિનિમમ ગુસ્સાઅો કેટલો થશે, 2 તો થશે, એનાથી વધશે ખરી, એનાથી ઓછો રહેશે નહીં. તો ગુસ્સાઅો કે b = શું મળી ગયો, 2. તો માટે આપણે તો શું ધાર્યું, તો ગુસ્સાઅો કે b = 1, આપણને મળ્યું શું, ગુસ્સાઅો કે b = 2, તો માટે આપણી ધારણા શું છે, ખોટી. એટલે કે આપણે જે ધાર્યું હતું શું કે રૂટ 2 સમય સંખ્યા છે, તે ધારણા કેવી છે, ખોટી. તો માટે શું સાબિત કરી શકાય કે રૂટ 2 એ અસમય સંખ્યા છે. તો કે આ જે પ્રમેય 1.4 જે હતો તે બધાય વ્યવસ્થિત સારી રીતે તો કે લખીને તૈયાર કરવાનો છે, વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરવાની છે, કેમ કે આ જે પ્રમેય છે તે ખૂબ જ અગત્યનો છે. આની બદલે ધારો કે જો તમને એવું પૂછે કે રૂટ 3 અસમય સંખ્યા છે એવું સાબિત કરો, તો કન્ટિન્યુઅસલી આ જેટલી જગ્યાએ 2 દેખાય છે એ બધી જગ્યાએ આપણે ખાલી 3 જ મૂકવાનું આવશે, વર્ણ બધે બધું તો કે સેમ ટુ સેમ, બરોબર. આમાં ખાલી 2 ની જગ્યાએ બધી જગ્યાએ શું આવી જશે, 3. આ જ રીતે તો કે આપણને ધારો કે પૂછે કે રૂટ 5 અસમય સંખ્યા છે એવું સાબિત કરો, તો આ 2 ની જગ્યાએ બધી જગ્યાએ શું આવી જશે, 5. એટલે આ પ્રમેય તો કે સાવ ઈઝી છે, થોડીક સમજવાની ટ્રાય કરશો તો વ્યવસ્થિત સમજાશે, બરોબર. તો કે આ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, તો એટલા માટે બધાએ આજે તો કે 2 વખત લખીને વ્યવસ્થિત તો કે તૈયારી કરવાનો છે. ચાલો તો આજે આપણે સૌપ્રથમ શું ભણ્યા, આપણે થોડું ઘણું એનું રિવાઇઝ કરી લઈએ. તો કે આપણે ભણ્યા તો કે સૌપ્રથમ તો કે સમય સંખ્યા અસમય સંખ્યા વિશેની થોડી ઘણી ચર્ચા કરી, ત્યારબાદ તો કે આપણે પ્રમેય 1.3 ભણ્યા હતા. પ્રમેય 1.3 શું હતો, તો કે પ્રમેય 1.3 કોઈ પણ એક સંખ્યાનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ પણ p વડે વિભાજ્ય થાય. અને ત્યારબાદ તો કે આપણે પ્રમેય 1.4 વિશે આજે અભ્યાસ કર્યો.